હાલમાં વ્રતની સિઝન ચાલુ છે તો આજે આપણે બનાવીશું ફરાળી ભજીયા જો તમે એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય તો આ ભજીયાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભજીયા બનાવવા માટે આપણે અહીંયા બે નંગ બટેકા લીધેલા છે તેને આપણે છાલ અલગ કરી લીધેલી તો બટેટાનું આપણે આ રીતનું છીણ તૈયાર કરવાનું છે છીણ તમે તમારી પસંદ અનુસાર ઝાડુ અથવા પાતળું બનાવી શકો છો આ રીતે આપણે બે બટેકાનું છીણ બનાવીને રેડી કરેલું છે છીણને આપણે એક બાઉલની અંદર નાખી દઈશું અને બેથી ત્રણ પાણી આપણે આને સારી રીતે ધોઈ લેશું જેથી કરીને તેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હોય તે નીકળી જાય સારી રીતે બટેકાનું છીણને આપણે ધોઈ લઈએ પછી આ રીતે આપણે દબાવીને બધું પાણી તેનું અલગ કરી દેવાનું છે બટેકાનું છીણ ધોઈ લઈ પછી આપણે તેને એક બાઉલની અંદર રાખી દઈશું અહીંયા આપણે એક કપ જેટલા સાવાનો પાવડર કરીને લીધેલો છે આ રીતનો આપણે દરદરો પાવડર લેવાનો છે જેટલો સાંબો લીધો તેટલા જ પ્રમાણમાં આપણે અહીંયા પલાળેલા સાબુદાણા એડ કરીશું અને તેટલા જ પ્રમાણમાં આપણે અહીંયા માંડવીનો ભૂકો એડ કરી દઈશું એક ચમચી મરી પાવડર બે ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું સાથે જ આપણે એક ચમચી ખાંડ એક ચમચી તલ એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને ઝીણી સમારેલી કોથમરી પણ એડ કરીશું અહીંયા આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને અડધો કપ આપણે તેની અંદર દહીં એડ કરવાનું છે દહીં બહુ ખાટું ન હોય તેવું જ દહીં આપણે લેવાનું છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે જરા પણ જાતનું પાણી ઉમેરવાની જરૂર નથી બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈ પછી આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જો તમારી પાસે જ્યાં ટાઈમ ન હોય તો તમે તેને દસ મિનિટ પણ રેસ્ટ આપી શકો છો જેથી કરીને સામું આપણે જે ઉમેરેલો છે તે સારી રીતે ફૂલી જાય દસ મિનિટ પછી આપણું બેટર બનીને રેડી થઈ જાય છે સાથે જ આપણે અહીંયા તેલને ગરમ કરવા માટે રાખી દીધેલું તેલ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ગરમ કરીશું આ ભજીયા આપણા એકદમ ક્રિસ્પી હોય છે એટલે આપણે આની અંદર જરા પણ જાતનો સોડાનો યુઝ નહીં કરીએ પંદરથી વીસ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને આપણો સામો સારી રીતે ફૂલી ગયેલ છે જો અહીંયા બેટર ઢીલું લાગતું હોય તો તમે વધુ સામાનો પાવડર એડ કરી શકો છો તૈયાર થયેલા બેટરને આપણે ફરી એકવાર મિક્સ કરી લેશું સારી રીતે અને તેલની અંદર આ રીતના આપણે મીડિયમ સાઇઝના વડા પાડી લેશું શરૂઆતમાં આપણે ભજીયાને જરા પણ જાતના પલટાવવાની ઉતાવળ નથી કરવાની તેને એકથી બે મિનિટ માટે આપણે થવા દઈશું થોડા ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે તેને પલટાવીશું એક વખતના ભજીયા તળાતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગે છે તો ભજીયા આપણા સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલ છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજા ભજીયા બનાવીને રેડી કરી લેશું આ ભજીયા તમે ગરમા ગરમ સર્વ કરો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ વ્રતની સિઝનમાં તમે આ ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો આ રેસીપી તમે ફેસબુક પેજ ઉપર જુઓ છો અને ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ છો તો તમે ત્યાં ફોલો કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો મળીશું બીજી આવી નવી રેસિપી સાથે તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે આને તમે ફરારી ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ